જોવાનું છે. કલ્શોર વિષયમાં દ્વિતીય સત્રની અંદર આપણે પાઠ જે જોતા હતા, એક છલાંગે દરિયો કૂદ્યો, બરાબર. તો આ પાઠની અંદર આપણે જોઈ ગયા હતા હનુમાનના પરાક્રમ વિશે અને તેની વિશેના આપણે પ્રશ્નો વિશેની ચર્ચા કરી ગયા હતા કે જે આડાવડા હોય કે આપણને આપેલા હોય તે વાંક્યને કઈ રીતના સીધા ગોઠવવા, બરાબર. તો આ રીતના આપણે શબ્દ બનાવતા પણ શીખી ગયા હતા કે જે શબ્દચિહ્નો આપણને આપેલા છે એ ઉપરથી આપણે કઈ રીતના શબ્દો બનાવવા. તો હવે આપણે આગળ જોવાનું છે કે કઈ રીતે આપણે શબ્દો બનાવવા, અને શબ્દો બનાવતા શીખી ગયા પછી જે ચિહ્નો આપેલા હતા આપણને એ ઉપરથી આપણે શબ્દો બનાવ્યા હતા. તો હવે આપણે શીખવાનું છે કે આખો પાઠ જે છે એ કઈ રીતના આખી વાર્તા આવે છે હવે હનુમાન દાદાની, બરાબર. તો એ વિશે આપણે શીખવાનું છે. તો આજે આપણે વાર્તા જોઈશું. તમે જુઓ તો અહીંયા આગળ તમે આ જે વાર્તા છે એ વાર્તા આપણે જોઈએ તો આપણને આ ચિત્ર જોઈને તો આપણને ખબર પડી જાય કે આ કઈ રીતના હશે. જો આ રાવણ છે, બરાબર. કોણ છે રાવણ? તો રાવણ છે, હનુમાન છે, પછી આ બધાના સૈનિકો છે. તો સૈનિકો છે એ હનુમાન દાદાને બંદી બનાવીને લાવે છે દરબારની અંદર, એટલે કે લંકા હતી એની અંદર લાવે છે. જે રામાયણની અંદર આપણે જોતા હતા તો એ રીતના રામાયણની અંદર પણ આ રીતના બંદી બનાવીને લાવે છે હનુમાન દાદાને, એવી વાત આપણે જોઈ ગયા, બરાબર. તો હવે આપણે આ વિષયનો આખો પાઠ જે છે એ આપણે જોવાનો છે. એક પછી એક જે નાટક પ્રમાણે આપણને આપણું છે કે આ નાટક આપણે પણ કરી શકીએ છીએ કે એક હનુમાન દાદા બને, એક રાવણ બને, બરાબર. તો આ રીતના જુદા જુદા પાત્રો બની અને આપણે પણ આ રીતના નાટક કરી શકીએ છીએ. તો હવે અહીંયા આગળ આપણે પણ એક નાટક કરી શકીએ છીએ એવી રીતના આપણે વાત કરી. હવે આપણે જોવાનું છે દરવાન, બરાબર. દરવાનની અંદર આવશે, દરવાન એટલે કે બહારથી જે દરવાજે ઊભા હોય એને દરવાન કહેવામાં આવે છે. તો એ કહે છે મહારાજને જયવો. મહારાજ કેટલા સૈનિકો એક વાંદરને વાંદર જેવા માણસને લઈને સભાગૃહમાં આવવાની રજા માગે છે, બરાબર. એટલે કે અહીંયા આગળ જે દરવાજે સૈનિકો ઊભા છે, બરાબર, એની માહિતી આ રાજા પાસે પહોંચાડે છે. અને એમ કહે છે કે વાંદર જેવો એક માણસ છે, વાંદર જેવા એક માણસને લઈને સભાગૃહમાં, એટલે કે આ જે સભા તમે ભરી છે એમાં આવવા માટે રજા માગે છે. તો રાવણ કહે છે આવા દો, એટલે કે એને આવા લઈને આવવા જો, બરાબર. વાંદર જેવા માણસને પકડીને ઊભા છે તો એને આવવા દો કહે છે. એટલે ચાર પાંચ સૈનિકો હનુમાનને એક દોરડાથી બાંધીને લાવે છે. એટલે કે અહીંયા આગળ જે રાવણનો દરબાર હતો કે સભા હતી એની ભરેલી, બરાબર. તો એની અંદર ચાર પાંચ સૈનિકો હનુમાન દાદાને પકડીને લાવતા હોય છે. તો હવે અહીંયા આગળ આપણે જોઈએ તો રાવણ, અરે આ કોણ છે? કંઈ માણસ માણસ કે નથી વાંદર, નથી માણસ કે નથી વાંદર, એને એને અહીં શું કામ લાવ્યા છો, શું કામ છે? એટલે કે અહીંયા રાવણ પૂછે છે કે આ માણસે નથી, અરે આ કોણ છે? એમ કહે છે કે આ કોણ છે? માણસ છે, માણસે નથી ને વાંદરે નથી, તો આ છે કોણ અને શું લેવા તમે અહીંયા લાવ્યા છો? એમ પૂછે છે. તો હનુમાન કહે હું વાંદર છું, હું વાંદર છું. વા એટલે કે થોડું અને નર એટલે કે મનુષ્ય, હું થોડો મનુષ્ય જેવો છું. એટલે કે હનુમાન દાદા અહીંયા કહે છે કે હું વાનર છું. એટલે કે વા એટલે શું થાય? તો થોડું અને નર એટલે મનુષ્ય, હું થોડો મનુષ્ય જેવો છું. એટલે અહીંયા આગળ આપણે ખબર પડે કે વાનરનો અર્થ શું થાય, બરાબર. તો આ રીતના પ્રશ્નો પણ પૂછાઈ શકે કે વાનર એટલે શું, બરાબર, એનો અર્થ આપો. તો વા એટલે શું એમ પણ પૂછી શકે. તો આ રીતનું તમારે યાદ પણ રાખતું જવાનું છે. પછી આવશે સૈનિકો. મહારાજ આ બહુ તોફાની છે, એ આપણને મળવાની જીત કરતો હતો, એ પોતે દરિયા પારથી આવ્યો છે એમ કહે છે. એટલે કે એ દરિયા પારથી એટલે કે દરિયો કૂદીને આવ્યો છે એવું કહે છે. ને આપણને એટલે કે તમને મળવા માટેની બહુ જ તે જીત કરતો હતો, બહુ તોફાની પણ છે. અરે રાવણ બોલ વાંદર શું કામ છે? એટલે કે રાવણ તો એ કહે છે કે બોલ તારે શું કામ છે, મને મળવું હતું, બરાબર. તો તારે શું કામ છે? મારે કશું કામ નથી, પણ મારા આજ તમારા સૈનિકો મને પકડીને લેવા છે. એટલે કે મારું તો તમારું કંઈ કામ નથી, પણ આ તમારા સૈનિકો જે છે એ મને પકડીને લાવ્યા છે. તો સૈનિકો કહે છે કે મહારાજ આ માણસે આખી અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી છે, બધા ઝાડવા પરથી બધા ફળ ખાઈ ગયો,
એટલું જ નહીં, કેટલાક જણને મૂળમાંથી ઉકેલી નાખ્યા છે. બરાબર, એટલે કે અહીંયા આગળ કે જે અશોકવાટિકાની અંદર સીતા માતાને રાખ્યા હતા એ જગ્યાએ કેટલા સૈનિકો હતા, બરાબર, એ બધા સૈનિકો કહે છે કે આ વાંદરે એટલા તોફાન કર્યા છે કે બધા ફળ હતા એ તો બધા ખાઈ ગયા, અને બધા વૃક્ષો હતા જે ફળના, બરાબર, ઝાડ હતા એને મૂળમાંથી કાઢી અને ઘા કરી દીધા છે, કેળી નાખ્યા છે મૂળમાંથી. હનુમાન એ બધા તો સૂકા ઝાડ હતા, એટલે કે જે મેં ઝાડ કાઢ્યા છે, બરાબર, એ બધા તો સૂકા હતા એટલે કે સુકાઈ ગયેલા હતા, બરાબર. તો રાવણ કહે છે, અરે મૂર્ખ, અરે મૂર્ખ વાંદર, વાંદર વચ્ચે ન બોલ, હવે હવે કહીએ, તે શા માટે તોફાન કર્યું? તું દરિયા પારથી આવ્યો છે, એ વાત સાચી છે? એટલે કે અહીંયા કહે છે કે તું, અમે જ્યારે અમે બે બોલીએ છીએ, બરાબર, અમે સૈનિકો બે વાત કરીએ છીએ, હવે તારે વચ્ચે તારે નહીં બોલાનું મૂર્ખ વાંદર કે. એટલે હવે કહે છે કે તું તે ત્યાં તોફાન કર્યું છે ને, તું સાચી દરિયા પારથી આવ્યો છે, દરિયાની ઓલી બાજુથી તો આવ્યો છે, એમ પૂછે છે. હનુમાન કહે, હા હા, પણ આવડો મોટો દરિયો ઓળંગીને કોઈ કેવી રીતે લંકામાં પ્રવેશ કરી શકે? એટલે કે આવડો મોટો જે દરિયો છે એ દરિયો તું આવી રીતે કઈ રીતના તપીને, એટલે કે વટીને તું આવી શકે, લંકા સુધી પ્રવેશ કરી શકે? હનુમાન, જો મહારાજ એ જાણવું હોય તો મને પણ તમારા મંત્રીઓ બેઠા છે એવા આસન પર બેસાડો, પછી કહું. એટલે કે જો મહારાજ તમારે આવું જાણવું હોય, બરાબર, કઈ રીતના આવી શકો ને કઈ રીતના એ તમારે જાણવું હોય, તો તમારે મારે શું કરવું પડે કે તમે જે આ મંત્રીઓ તમારા છે બધા, બરાબર, એ મંત્રીઓની જે મને પણ તમારા આસન ઉપર બેસાડવો પડે, બરાબર. તો આ રીતના એ વાત કરે છે. રાવણ, તું એક તુચ્છ વાનર લંકાના રાજસભામાં આસન પર બેસીશ? એટલે અહીંયા આગળ કહે છે કે તું તો એક તુચ્છ વાંદર, એટલે કે તું તો મૂર્ખ વાંદર છો, બરાબર. તું આ લંકાની રાજગદી છે, બરાબર, એની ઉપર તું એના રાજસભાના આસન ઉપર તું બેસીશ? હનુમાન, ના, હું પ્રભુ શ્રી રામનો સેવક છું, રામદૂત તરીકે આવ્યો છું, સામે ઉપસ્થિત છું, અત્યારે આપનું મહેમાન છું, એટલે આસન તો આપવું જ પડે. રામનું નામ સાંભળીને રાવણ વધુ ઓછું થયું, બરાબર. કે અહીંયા આગળ કહે છે કે હું તો રામનો ભક્ત છું, એટલે કે સેવક છું એનો, રામદૂત છું, કે રામનો સંદેશો પહોંચાડવા માટે અહીંયા આવ્યો છું કે તમે સીતા માતાને છોડી દો, બરાબર. એ રીતના હું કહેવા માટે આવ્યો છું, ને તમે, હું તો તમારો મહેમાન છું, એટલે તમારે મને આસન આપવું જ પડે. એટલે કે રામનું નામ સાંભળી અને રાવણ તો એ ગુસ્સે થઈ જાય છે, એટલે કે ક્રોધિત થઈ જાય છે કે આ રામનું નામ ભૂલ લેવા લે છે, કે આને તો મારું નામ જ તે ભગવાન તરીકે જ મને પૂંજવાનો હોય છે. તો આ રીતના રામનું નામ સાંભળી અને એ વધારે ગુસ્સે થાય છે. આરામ, સૈનિકો આ વાંદરને હમણાં જ જેલમાં પૂરો, કે રાવણ એને આદેશ આપે સૈનિકોને કે સૈનિકો આ બધા વાંદર છે, આ વાંદર છે, એને જેલમાં પૂરી દો. એટલે હવે અહીંયા આગળ આવશે કે એક મંત્રી કહે છે કે ક્ષમા, મહારાજ પણ અન્ય રાજ્યમાંથી આવ્યો છે, એટલે હમણાં મહેમાન કહેવાય, એટલે એમને જેલમાં ન પૂરાય. હું તમને વિનંતી કરું છું કે એમને આસન પણ આપવું જોઈએ. મહારાજ, બિલકુલ નહીં, એણે જે કરવું કહેવું હોય એ જે કહેવું હોય તે ઊભા જ કહેવું પડશે. મંત્રી, પણ મહારાજ, રાવણ, પણ ને પણ આમ આ મારી આજ્ઞા છે કે એ ઊભો જ રહેશે. હનુમાન, હવે કંઈ વાંધો નહીં, મને આસન પર નથી બેસતા આવડે છે. હનુમાન કહે છે કે મને આસન ઉપર પણ બેસતા આવડે છે, એમ કહે છે હનુમાન. મારે નથી તમારે આસન ઉપર બેસવું, મને મારી રીતે આસન ઉપર બેસતા આવડે છે. આમ કહીને હનુમાને પોતાના હાથની એક આંગળી ખેંચીને પૂંછડી લાંબી થવા લાગી, પૂંછડીને ગોળ ગોળ ગુંચડાઈને જેમ ગોઠવવા માંડી. પૂંછડી ખૂબ જ લાંબી હતી, એટલે વાંદર કરતાં પણ, એટલે રાવણ કરતાં પણ વધુ આસન થયું. હનુમાન તો કૂદકો મારીને બેસી ગયા. રાવણ ગુસ્સાથી લાલચોર થઈ ગયો. હવે હનુમાન દાદા શું કરે છે, જો અહીંયા આપણને બતાવે છે કે હનુમાન દાદાની એક આંગળી ખેંચી, એ હાથની એક આંગળી ખેંચી અને પૂંછડીની લાંબી કરે છે. પૂંછડી લાંબી થઈ જાય એટલે શું કરે છે, ટેકડો મારીને એની ઉપર બેસી જાય છે. તો આ રીતના આખી ઘટના બને છે. એ જોઈને એ શું કરે છે,
એ ગોળ ગોળ ગુંચડા હોય છે એ વાળીને બેઠી જાય બેસી જાય છે. પછી આવશે પૂંછડી લાંબી થઈ ગઈ એટલે રાવણ કરતાં પણ ઊંચું આસન થઈ ગયું, એટલે કે રાવણ જે બેસો બેઠો હતો રાજગદી ઉપર બરાબર, તો એની કરતાં પણ ઊંચું આસન થઈ જાય છે. આ વાંદને તાત્કાલિક પકડી લો ને એની પૂંછડી કાપી નાખો ને સળગાવી નાખો બરાબર, પૂંછડી કાપી કાપો ને સળગાવી નાખો, એટલે કે આ વાંદર જે છે એની પૂંછડી ને તાત્કાલિક પકડી લો એને વાંદરને અને એની પૂંછડી કાપી નાખો અને એને સળગાવી દો બરાબર, એવું મંત્રીઓને કહે છે. મંત્રી અને સૈનિકોને હનુમાનજી આવી શક્તિથી દોરી ગયા એટલે એમને એમ ઊભા રહે, હનુમાન પોતાના પૂછાસન પર બેઠા બેઠા હસતા હતા. એટલે કે જે રાવણ હોય છે એને કહે છે કે આ વાંદરને પકડી લો અને એની પૂંછડીને તાત્કાલિક કાપી નાખો અને એને સળગાવી દો. એટલે મંત્રીઓ બધા હતા, એટલે કે જે મંત્રીઓ હતા અને સૈનિકો હતા, હનુમાનજીની આવી શક્તિથી એટલે કે આ પૂંછડી જે લાંબી કરીને બેઠા એ શક્તિથી ડરી જાય છે અને કહે છે હનુમાનના પૂછાસનમાં બેઠા બેઠા હસતા હતા, એટલે કે આ બધા જે છે એ પકડી શકતા નથી એટલા માટે થઈને હસવા લાગે છે હનુમાનજી બરાબર. આ રીતના વાત હકી કરવામાં આવી છે. એટલે આ રીતના હનુમાનજીથી બી જાય છે, એટલે રાવણ કહે છે કે સૈનિકો તાત્કાલિક મારી આજ્ઞાનું પાલન કરો, આ અભિમાની વાંદરનું પૂંછડી સળગાવી દો. એટલે અહીંયા આગળ જે અભિમાન કરે છે રાવણ ગમતું નથી ને બધા બીવા માંડે છે આ નીતિ એવું મને ગમતું નથી. એટલે અહીંયા આગળ હવે કહે છે કે મારી આજ્ઞાનું પાલન હોય, એટલે કે રાજા જે કહે છે એની આજ્ઞા છે એનું પાલન થવું જોઈએ. પછી આવશે સૈનિકો ક્યાંક ક્યાંકથી થોડા ગાભા ગોદરા લઈ અને હનુમાનની પૂંછડી પર વીંટાળવા લાગ્યા, ક્યાંકથી તેલ લાવીને ગાભા ગોદડા પર તેલ રેડ્યું અને છેલ્લે દીવાસળીથી પૂંછડી સળગાવી બરાબર. એટલે અહીંયા આગળ બધાના ઘરેથી કે કંઈકથી ગાભા લાવે કંઈકથી ગોદડા લાવે તો આ બધું લાવી અને શું કરે છે કે હનુમાનની પૂંછડી સાથે વીંટવા લાગે છે અને હનુમાનજીની પૂંછડીને ઉપર જે ગાભા વીંટ્યા હતા એની ઉપર તેલ રેડે છે અને પછી દીવાસળીથી પૂંછડીને સળગાવે છે. જેવી પૂંછડી સળગી એ તુરંત હનુમાન પોતાનું પરાક્રમ શરૂ કર્યું, લાંબી પૂંછડીનો છેડો જુદી જુદી જગ્યાએ અડાડવા માંડ્યો, ઘડીકમાં આ ખૂણે તો ઘડીકમાં આ ખૂણે આખી રાજસભામાં ભાગમ ભાગ થઈ ગઈ. હનુમાન તો સળગતી પૂંછડી સાથે ત્યાંથી કૂદીને રાજમહેલના બીજા મકાન તરફ જાય, ત્યાં બજાર બાજુ ગયા અને જ્યાં ગયા ત્યાં આગ લગાડવા માંડી. લંકાના રાક્ષસો ભાગમ ભાગ નાશ કરવા લાગ્યા. સૈનિકો એક એક જગ્યાએ આગ ઓલવે ત્યાં હનુમાનજી બીજી જગ્યાએ પૂંછડી ઉડાડે, ઠેકાણે ઠેકાણે આગ લાગી. હનુમાન તો હસતા જાય અને આગ લગાડતા જાય ને ગાતા જાય, લંકા તારી સળગી ગઈ ને પૂંછડી મારી સાજી રહે, લંકા મારી સળગી ગઈ ને પૂંછડી મારી સાજી રહે, તેલ પણ તારું ગાભા પણ તારા દીવાસળી પણ તારી ગઈ. આપણે જે કવિતા આપણે જોઈ હતી બરાબર, એ કવિતા અહીંયા આપણને ફરી વખત આપેલી છે. સાજી રહી પૂંછડી તારી સાજી રહી, દીવાસળી પણ સળગ્યા મકાનો ને સળગ્યા મહેલો, ઊભી બજાર પણ સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી બરાબર. એટલે અહીંયા આગળ જે હનુમાનજીનું પરાક્રમ બતાવે છે એની વાત અહીંયા આખા ગીતની અંદર આપણને આપેલી છે. તો આ રીતના આપણે આ પાઠની અંદર તમને બધું સમજાઈ ગયું હશે. એ આ રીતના રામાયણની અંદર આખો ઘટના છે બરાબર, આખો વાત છે આખી રામાયણની. તો આ રામાયણ પણ તમે જોઈ હશે એટલે તમને ખબર પડી જશે. તો આ રીતના તમને આ પાઠની અંદર બધું સમજાઈ ગયું હશે. તો હવે આપણે આગળના જે પ્રશ્નો આપેલા છે કે ખરા ખોટા, એ પ્રશ્નોની ચર્ચા આપણે હવે આગળના વિડીયોમાં કરીશું. તો આ વિડીયો માટે આપણે હવે રાખીએ છીએ. વસ્તુ જય જય ભારત.